હેલો એવરી વેલકમ ટુ ઓનલી જીપીએસસી નથિંગ એલ્સ આજે આપણે ફાઇવ સ્ટાર સિરીઝનો સાતમો લેક્ચર ડિસ્કસ કરવા જઈ રહ્યા છે આ સિરીઝમાં હું સ્ટેટિક પ્લસ કોન્સેપચ્યુઅલ બંને ક્વેશ્ચન આવરી લઉં છું આજે આપણે મિક્સ ક્વેશ્ચન ડિસ્કસ કરીશું એટલે અલગ અલગ પોલિટી જ્યોગ્રફી પછી રિપોર્ટો એવા બધા ક્વેશ્ચનને મેં આવરી લીધા છે બરાબર મિત્રો આ આવનારી જીપીએસસી પ્રિલિમ એસટીઆઈ પીઆઈ ડીવાયએસઓ બધામાં ઉપયોગી થશે બરાબર છે મિત્રો તો ચાલો આપણે ફર્સ્ટ ક્વેશ્ચન ડિસ્કસ કરીએ ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટ ઇન્ડેક્સ ઇઝ રિલીઝડ એવરી યર બાય એટલે કે સતત વિકાસ સૂચકાંક એ કોણ રિલીઝ કરે છે કઈ ઓર્ગેનાઇઝેશન રિલીઝ કરે છે તો યાદ રાખજો મિત્રો ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટ ઇન્ડેક્સ એ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ રિલીઝ કરે છે બરાબર હવે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટ ઇન્ડેક્સ રિલીઝ કરે છે એના સાથે સાથે ઘણા બધા બીજા રિપોર્ટ અને ઇન્ડેક્સ રિલીઝ કરે છે એમાંનો એક છે એન્વાયરમેન્ટલ પરફોર્મન્સ ઇન્ડેક્સ ગ્લોબલ કોમ્પિટિટિવ ઇન્ડેક્સ ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટ અને ગ્લોબલ રિસ્ક રિપોર્ટ મિત્રો આ નોંધ કરી દેજો ખૂબ આઈએમપી છે અને ઇન્ડિયાનો ક્રમ બાસઠમો છે સેમાં ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં બરાબર છે મિત્રો યુપીએસસી અને જીપીએસસીમાં રિપોર્ટો અને ઇન્ડેક્સ અને કોણ રિલીઝ કરે છે એ પણ હવે પૂછવા લાગ્યા છે પ્રિલિમમાં બરાબર છે મિત્રો સેકન્ડ ક્વેશ્ચન વીચ ઓફ ધ ફોલોઇંગ કન્ટ્રીઝ ઇઝ ક્લોઝેસ્ટ ટુ અંડમાન નિકોબાર આઈલેન્ડ ઇન્ડોનેશિયા થાઈલેન્ડ મ્યાનમાર કે સિલ સિંગાપોર બરાબર શ્રીલંકા હોય તો એ બી આવી શકતે પરંતુ સિંગાપોર છે તો મિત્રો અંદામાન નિકોબારથી સૌથી ક્લોઝેસ્ટ આઈલેન્ડ એ કોકા આઈલેન્ડ છે જે મ્યાનમારનો છે બરાબર એ નોર્ધન અંડમાનથી ક્લોઝ છે એટલે કે નજીક આવેલો છે એટલે યાદ રાખજો કે અંદામાન નિકોબારથી સૌથી નજીકનો આઈલેન્ડ કયો છે કોકો આઈલેન્ડ જે મ્યાનમારનો છે બરાબર છે મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ ઓર આર ટ્રુ ઇન કન્ટેક્સ ઓફ અર્થક્વેક વેવ હવે રેન્ડમલી આપણે ત્યાં હવે અર્થ ક્વેકનું પ્રમાણ વધી રહ્યું છે બરાબર કાલે બી અમદાવાદમાં સુરત અમદાવાદ જામનગર અને ભાવનગર અને સૌરાષ્ટ્રમાં ભૂકંપ આવ્યો બરાબર તો હવે અર્થક્વેક પર પ્રશ્ન પૂછાઈ શકે તો અર્થ ક્વેકમાં કયા વિધાન સાચા છે પી વેવસ આર સિમિલર ટુ સાઉન્ડ વેવ સેકન્ડ ક્વેશ્ચન સેકન્ડ સ્ટેટમેન્ટ એસ વેવ કેન ટ્રાવેલ ઓનલી થ્રુ સોલિડ મટીરિયલ બરાબર તો મિત્રો આ બંને વિધાન સાચા છે હવે આપણે જોઈએ સમજૂતી હવે અર્ધ કૅક વેવ છે એ બે પ્રકારના હોય છે પી વેવ અને એસ વેવ બરાબર હવે પી વેવ હોય છે એને પ્રાઇમરી વેવ કહેવાય છે બરાબર એ પી વેવ હોય છે એ એને સાઉન્ડ વેવ જેવું જોઈએ છે સિમિલર ટુ સાઉન્ડ વેવ એટલે આપણું ફર્સ્ટ સ્ટેટમેન્ટ સાચું અને પી વેવ ગેસિયસ લિક્વિડ સોલિડ બધામાંથી પાસ થઈ જાય છે યાદ રાખજો મિત્રો હવે એસ વેવ એને સેકન્ડરી વેવ કહે છે એ સોલિડ મટીરિયલમાંથી જ પાસ થાય છે બરાબર હવે તમને ખબર હશે કે ધરતીકંપ એટલે કે ભૂકંપ એ આપણે સિસ્મોગ્રાફરડે માપીએ છીએ બરાબર અને રિક્ટર સ્કેલ આવે છે બરાબર છે મિત્રો હવે કાલે અમદાવાદમાં અને સૌરાષ્ટ્રમાં ભૂકંપ આવ્યો એ પાંચ પોઈન્ટ પાંચ રિક્ટર સ્કે હતો ઓકે ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન રુષ્ટમ નિશાન પંચી અને લક્ષ્ય એ ન્યૂઝમાં હતા તો એ શું છે મિસાઇલ છે રોકેટ લોન્ચર છે સેટેલાઇટ છે કે અનમેન્ડ એરિયર વેહિકલ છે તો મિત્રો યાદ રાખજો આ સાયન્સનો ડિફેન્સનો સવાલ છે રુસ્ટમ નિશાન પંચી અને લક્ષ્ય એ અનમેન્ડ એરિયર વેહિકલ છે બરાબર મિત્રો એટલે કે આ ડિફેન્સ માટે ખૂબ ઉપયોગી છે એટલે કે માણસ વગર જ એનો ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ થાય છે અનમેન્ડ એરિયર વ્હીકલનો રુષ્ટમ નિશાન પંચી લક્ષ્ય આર અનમેન્ડ વ્હીકલ ઇન્ડિયાઝ ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન એટલે ડીઆરડીઓ જેનું હેડક્વાર્ટર ક્યાં છે જેનું હેડક્વાર્ટર દિલ્હીમાં છે ઓગણીસો અઠ્ઠાવનમાં બન્યું હતું બરાબર એમને રુસ્તમ લક્ષ્ય પછી પંચી અને નિશાન એ અનમેન એર વ્હીકલ બનાવ્યા છે બરાબર મિત્રો હવે રુસ્તમ ટુ બી રિલીઝ થઈ ગયું છે બરાબર રુસ્તમના બીજા કયા કયા મોડેલ છે રુસ્તમ વન રુસ્તમ આઈ રુસ્તમ એચ અને રુસ્તમ સી યાદ રાખજો મિત્રો આ અનમેન એર વ્હીકલ છે બરાબર છે મિત્રો લાસ્ટ ક્વેશ્ચન જસ્ટિસ કે એસ પુટ્ટાસ્વામી વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા કેસ વોઝ ઇન રિસન્ટલી ન્યૂઝ ઇઝ રિલેટેડ ટુ તો હવે જસ્ટિસ કે પુટ્ટાસ્વામી કેસ આ બહુ ઇમ્પોર્ટન્ટ છે એસટીએમાં તો દસ માર્કનો આર્ટિકલ એકવીસ વિશે સવાલ પૂછાઈ ગયો છે આ પ્રિલિમ માટે પણ ઇમ્પોર્ટન્ટ સાબિત થઈ શકે છે મિત્રો તો આ કે એસ પુટ્ટાસ્વામી વર્સીસ યુનિયન ઓફ ઇન્ડિયા સેના રિલેટેડનો કેસ હતો રાઈટ ટુ પ્રાઇવસી રાઈટ ટુ ફ્રીડમ ઓફ સ્પીચ રાઈટ ટુ લાઈફ એન્ડ લિબર્ટી અને રાઇટ ટુ ફ્રીડમ ઓફ પ્રેસ તો મિત્રો આ રાઇટ ટુ પ્રાઇવસી પ્રાઇવસીને રિલેટેડનો કેસ હતો બરાબર હવે રિસન્ટલી કે એસ પુટ્ટાસ્વામી વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયાનો કેસ થયો હવે આમાં આધાર કાર્ડની વાત હતી બરાબર તમને ખબર હશે બે હજાર સોળમાં આધાર કાર્ડ આવ્યો હતો તો એમાં એવું કહ્યું કે જે આર્ટિકલ એકવીસ છે એમાં રાઈટ ટુ પ્રાઇવસી પણ એડ થાય છે એટલે કે હવે આર્ટિકલ એકવીસમાં કયા કયા બીજા પ્રોવિઝન આવી ગયા રાઇટ ટુ પ્રાઇવસી રાઈટ ટુ લાઈફ એન્ડ લિબર્ટી એ રિલેટેડનો આ જજમેન્ટ હતો બરાબર એટલે આમાં એક અને ત્રણ આવશે મિત્રો રાઈટ ટુ પ્રાઇવસી અને રાઇટ ટુ લાઇફ એન્ડ લિબર્ટી બરાબર મિત્રો એટલે કે આ કેએસ પુટ્ટા સ્વામી કેસ આર્ટિકલ એકવીસને રિલેટેડનો છે અને આધાર કાર્ડની આધાર કાર્ડના પ્રાઇવસીના કન્સર્ન પર હતો બરાબર છે મિત્રો તો આ હતા આજના પાંચ ક્વેશ્ચન અને આ લાસ્ટ આજનો કોડ ઇફ યુ કેન સ્ટે પોઝિટિવ ઇન અ નેગેટિવ સિચ્યુએશન યુ વિન એટલે કે હંમેશા આપણે પોઝિટિવ જ વિચારવું જોઈએ એક્ઝામ આજે નહીં તો કાલે આવવાની જ છે આપણે એક વેમાં એકદમ પોઝિટિવ માઇન્ડથી મહેનત ચાલુ જ રાખવાની છે મિત્રો કારણ કે તમે પોઝિટિવ હશો તો તમે એફર્ટ વધારે લગી લગાવી શકશો બરાબર મિત્રો એટલે સિરિયસલી મહેનત કરતા રહો અને ફાઇવ સ્ટાર સિરીઝ પણ જોતા રહો અને લાગે તો બધું નોટ કરી કરીને રિવિઝન પણ કરતા રહો ઓકે ફ્રેન્ડ્સ તો ચાલો પાછા કાલે મળશું ઓકે ફ્રેન્ડ્સ થેન્ક યુ